દહેગામ તાલુકાના કરજોદરા ગામે ગોચરની જમીનનું આચરેલું ભારે કૌભાંડ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરજોદરા ગામે રહેતા માજી સરપંચ ડીસી ઝાલા 25 જિલ્લા ગ્રામજનોએ લેખિત રજૂઆતો આપીને જણાવ્યું છે કે કરજોદરા ગામે પશુઓને ચરાવવા માટે ગ્રામ પંચાયતની ગોચરના સર્વે નંબરોમાં ગામના રબારીઓ, ભરવાડભાઈઓ અને ગ્રામજનો આ સર્વે નંબરમાં ગાયો, ભેંસો, બકરા, ઘેટા ચારતા હતા અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. પરંતુ આ ગામના સરપંચે તેમજ તલાટી ભેગા મળીને ગોચરના 3 જેટલા સર્વે નંબરના 1 ખેડૂતના નામે ચડાવી દેતા આ વિવાદ થવા પામ્યો છે. ગામના માજી સરપંચે લેખિત રજૂઆત સાથે જણાવ્યું છે કે અમારા કરજોદરા ગ્રામ પંચાયતમાં સર્વે નંબર 835,1004 નંબરો ગોચરના સર્વે નંબરો ધરાવે છે. તેમાં કડાદરા ગામના સરપંચ અને તલાટીએ આ સર્વે નંબરોમાં ગોલમાલ કરીને અન્ય ખેડૂતોના નામે કરી દેતા આ ગામના માજી સરપંચ ડીસી ઝાલા અને 25 જેટલા ગ્રામજનોએ આનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને પોતાની રજૂઆત કરીને જણાવ્યું છે કે કરજોદરા ગામમાં ગાયો, ભેંસો, બકરા, ઘેટા તમામ પ્રકારના પશુઓ હોવાથી રબારી ભાઈઓ, ભરવાડ અન્ય ખેડૂતો આ ગોચરની જમીનમાં ગાયો, ભેંસો ચડાવીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા. ત્યારે આ સર્વે નંબર અન્ય એક વ્યક્તિના નામે વારસાઈ કરી ખોટી એન્ટ્રી પાડી દસ્તાવેજ વારસાઈ કરી નાખતા આ ગામના ગ્રામજનો સરપંચ અને તલાટી પ્રત્યે ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. કારણ કે સરકારી ગોચરની જમીન પશુઓને ઘાસચારા માટે ગોચર સરકાર તરફથી ફાળવવામાં આવે છે અને જો પશુઓના પેટે પેટ ઉપર પાટો મારવામાં આવે તો સરકાર તેના પ્રત્યે યોગ્ય પગલાં ભરવા માટે જવાબદાર છે. તેથી આ ગામના માજી સરપંચ ડીસી ઝાલા અને 25 જેટલા ગ્રામજનોએ ભેગા મળીને ગોચર બચાવના ઝુંબેશ શરૂ કર્યા છે અને આ ખોટા દસ્તાવેજો અને ખોટી એન્ટ્રી પાડીને ગોચરની જમીન પડાવવાના કારસ્તાન રચ્યા છે. તેવા કર્મચારીઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા રજૂઆતો થવા પામી છે અને જો આ બાબતે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવી રજૂઆતો થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.